युवान वय होय, चिकार रूपियो होय, शरीर स्मार्ट होय અને સામે દેખાવડો રાજકુંવર જેવો પતિ મળ્યો હોય અને છતાં 10 વર્ષના બ્રહ્મચર્ય પાળીને ચારિત્રના માર્ગે જવું અને હેવી પુરુષાર્થ ના કહેવાય, કયો કહેવાય? ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટ ચારિત્ર અને એક હજી ઉત્કૃષ્ટ પુરુષાર્થમાં જો કહું તો વર્તમાન કાળમાં હજારો યુવાનો વહેલી સવારે ઉઠી મીઠી ઊંઘ છોડી અને ગુરુ મહારાજની સાથે વિહારમાં જાય ને, આને હું ઉત્કૃષ્ટ પુરુષાર્થ કહું છું. રાત્રિ ભોજન કરીશ. ઓકે સાહેબ, નૌકારસીને ઠેકાણા નથી. ઓકે, તિથિના દિવસે પણ રાત્રિ ભોજન નથી છૂટતું, છોડી દે બધું. પણ વિહાર મારા સાહેબ 108 અઠવાડિયામાં 3 વિહાર ન કરે તો ચેન નથી પડતું એને. કેપ્ટન પર ફોન જાય, મને કેમ તમે વિહાર નથી આપતા? આવા ભાગ્યશાળી સવારે 4 વાગે ઉઠવાનું, 5 વાગે પહોંચવાનું, 2.5 કલાક મારા સાહેબની સાથે પહોંચાડવાના, પાછા 1.5 કલાકે મકાનમાં ઘરે આપવાનું, લગભગ 4 કલાકની ડ્યુટી આપવાની, પોતાની ઊંઘ, પોતાની ભૂખ, પોતાના શરીર આ બધા શ્રમને કૌણ કરવાના, અને જે ભોગ આપવાનો, આવા વિહાર સેવા ગ્રુપના યુવાનોને હું કહું છું એમનો પુરુષાર્થ એટલે ઉત્કૃષ્ટ પુરુષાર્થ. સુરતમાં એન્ટ્રી મારી નીલકંઠના 35 યુવાનો સામે લેવા આવ્યા. ટી શર્ટ, લોગો વિહાર સેવા ગ્રુપ સુરત, અને હાથમાં લાકડી, દાંડો, લાઇટ બધું લઈને રોડ ઉપર ચાલે એમ લાગે કે સુરતની પોલીસનો યુનિફોર્મ બદલાઈ ગયો લાગે. સુરત નીલકંઠથી પાલ ગયા, પાલવાળા, પાલથી કૈલાસનગર, કૈલાસનગરના 40 થી 50 યુવાનો જે રીતના અમને અમારી સાથે 2 કલાક વિહારમાં, ભલે આમ હતું કેટલું 5 કિલોમીટર, વચ્ચે વચ્ચે ઘણા બધા બમ્પ આવે, ક્યાંય કંટાળ્યા વગર બધા સાથે રહી અહીંયા સુધી પહોંચાડ્યા. તમને શું કહું, તમારી અનુમોદના જે મારે કરવી છે હું નથી કરતો, મને ગામે ગામ સાધુ સાધ્વીજી, ખાસ કરીને સાધ્વીજી ભગવંતો મળે, મને કે મારા સાહેબ આ વિહાર સેવા ગ્રુપના યુવાનોને અમે એટલી દુઆ આપીએ છીએ, અમે એટલા આશીર્વાદ આપીએ છીએ, જિંદગીમાં તમને કોઈ દુઃખ ના આવે, જિંદગીમાં તમને કોઈ રોગ ના આવે, જિંદગીમાં તમને ક્યારે સમાધિ વગર તમારું જીવન ન જાય, આવા આશીર્વાદ તમને લોકોને હજારો સાધ્વીજી ભગવંતો રોજ સવારે આપે છે. જરાક આળસના કારણે જો છોડી દીધું હોય તો આળસને છોડી દેજો. 8 મહિના સાધુ સાધ્વી રોજ વિહાર કરે છે, તમારે અઠવાડિયામાં એક નહીં આવતું. સુરતના કેટલા યુવાન છે? 500થી વધારે યુવાન હશે ને બધા ગ્રુપને ટોટલ મારીએ તો. 500 યુવાનો જ્યાં આ વિહાર સેવા કરતા હોય, પોતાના શરીરને ગૌણ કરીને સાધુને કેન્દ્રમાં રાખવું, તમને કહું મહાત્માની સુરક્ષા છે ને સૌથી મોટામાં મોટું પુણ્ય છે. એક યુવાનને તમે દીક્ષા અપાવો તમારા રૂપિયાના ખર્ચે, અને એક સાધુ ભગવાનને તમે વિહારમાં સાથે રહીને સુરક્ષા આપો, તમારા રૂપિયા કરતા સુરક્ષા ચડી જાય છે. તમારી પાસે કદાચ રૂપિયાની મૂડી નથી કે તમે કોઈ મહાત્માને દીક્ષા અપાવો, અથવા એના ચડાવવા બોલાતા ઉપકરણના, તમે એ ઉપકરણના ચડાવવા લાખોમાં નથી લઈ શકતા. ડોન્ટ વરી, તમે એને ખાલી વિહાર કરાવો, અઠવાડિયામાં એક વિહાર કરાવો, 8 મહિના સુધી કન્ટિન્યુઅસ આ રીતના ચાલુ રાખો, તમે જે લખડૂટ પુણ્ય બાંધો, અરે પુણ્ય કરતા તમે જે કર્મ નિર્જરા કરો છો જેનો કોઈ હિસાબ નથી. એક મુમુક્ષુને તૈયાર કરવા માટે સાધુના 9000 પાણી ઉતરી જાય છે. નાની વાત છે? સંસારની અનુકૂળતા છોડાવી પ્રતિકૂળતાના માર્ગે, સંયમના માર્ગે લાવવા એ કોઈ નાની વાત છે? અને લાવ્યા પછી એને ટકાવવા, એના ઉત્સાહને ટકાવો એ કોઈ નાની વાત છે? કેટલો પરિશ્રમ કરે, મા બાપ કેટલો ત્યાગ કરે,
ભાઈ બેન પોતાના ભાઈ બેન ને લાડકવાયા ભાઈ બેન ને મન પર કેટલી મક્કમતા કરીને આ માર્ગે મોકલતા હોય, અને એ સાધુ કે એ સાધવી રોડ ઉપર ડ્રાઈવર ની ઉપેક્ષાને કારણે, એની બેદરકારી ને કારણે એક પૈડું ફરી જાય અને કાયમ માટે એના શ્વાસ પૂરા થઈ જાય, એને આંખ મીચાતા એક મિનિટ ની વાર નથી લાગતી, એને તૈયાર કરતા વર્ષો લાગતા હોય છે અને એની જિંદગીને સમાપ્ત કરતા એક મિનિટ નથી લાગતી, પણ એ જિંદગી જો બચી જતી હોય ડ્યુ ટુ વિહાર સેવા. હું 8 વર્ષ પછી નીકળ્યો છું અમદાવાદથી, નેશનલ હાઈવે રોડ નંબર 8 ઉપર ચાલુ, ત્યારે મને ખબર પડી કે આ વીઆર સેવા ગ્રુપના યુવાનો શું કામ કરે છે. જાનના જોખમે ઓવરટેક તો જાણે એમના બ્લડમાં આવી ગયું છે ડ્રાઈવરોના. તમે ચાલતા હો, તમે સફેદ પટ્ટાની અંદર ચાલતા હો, છતાં પણ તમારી બાજુમાંથી પસાર થાય, ઘણી વાર એમ લાગે કે આપણે બચી ગયા. વીઆર સેવા ગ્રુપનો યુવાન બાજુમાં તો માટે, એક યુવાન બાજુમાં ન હોય ને તો મહાત્માને ટક્કર મારીને કદાચ ચાલ્યો ગયો હોત. ચિત્કાર દ્રષ્ટાંતો છે મારી પાસે. તમે એમ સમજતા તો મારા સાહેબ એક પણ એક્સિડન્ટો નથી થયા ને, અને નથી થયા એ જ આપણી મોટી જીત છે. 10 વર્ષ પહેલા કેટલા એક્સિડન્ટ થતા હતા અને આ 10 વર્ષમાં કેટલા એક્સિડન્ટ પર કંટ્રોલ આવી ગયો ડ્યુ ટુ વીઆર સેવા. અને આ જ યુવાનો ન હોત તો કદાચ તમારે આજે જેમ કોરોનાની અંદર સાંભળીએ છીએ પેલા ગયા એવી રીતના એવરી યર આપણને સાંભળવા મળ્યા, આજે જંબુ વિજયજી ગયા, કાલે ફલાણા ગયા, પરમદિવસે ઠીકણા ગયા.